ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વર તરફથી આવેલા ગુરુ છો, કારણ તમે જે બધા પરચા બતાવો છો તે કોઈ માણસ ઈશ્વરની સહાય વગર બતાવી ન શકે. હું તને સાચે સાચ કહું છું કે જ્યાં સુધી માણસ નવેસર જન્મ ન લે ત્યાં સુધી તે ઈશ્વરનું રાજ્ય જોવા પામી નહીં શકે. માણસ ઘરડો થયો હોય ત્યારે જન્મ શી રીતે લઈ શકે? તે ફરીવાર પોતાની માના ગર્ભમાં જઈને જન્મ લઈ શકે ખરો? હું તને સાચે સાચ કહું છું કે પાણી અને પવિત્ર આત્મામાંથી જન્મ ન લે ત્યાં સુધી કોઈ ઈશ્વરના રાજ્યમાં દાખલ નહીં થઈ શકે. દેહમાંથી તો દેહ જ જન્મે અને આત્મામાંથી આત્મા, એટલે તમારે નવેસરથી જન્મ લેવો જોઈએ. એમ હું કહું એથી નવાઈ પામવાની જરૂર નથી. પવન મરજીમાં આવે તેમ વાય છે, એનો અવાજ સંભળાય છે, પણ એ ક્યાંથી આવે છે અથવા ક્યાં જાય છે એની ખબર પડતી નથી. એવી જ રીતે આત્મામાંથી થતો જન્મ પણ અકળ છે. એવું શી રીતે બને? ઈસુએ કહ્યું, ઈસરાયલનો ગુરુ થઈને તને આટલી ખબર નથી? હું તને સાચે સાચ કહું છું કે અમે તો જાણીએ છીએ તે કહીએ છીએ, અને જે નજરે જોયું છે તેની સાક્ષી પૂરીએ છીએ, પણ તમે અમારી સાક્ષી સ્વીકારતા નથી. મેં તમને આ પૃથ્વીની વાતો કહી છે તે પણ તમે માનતા નથી, તો હું સ્વર્ગની વાતો કહીશ તે તમે શી રીતે માનવાના હતા? સ્વર્ગમાં તો કોઈ ગયું નથી સિવાય એક માનવ પુત્ર, જે સ્વર્ગમાંથી ઉતરી આવેલો છે અને સ્વર્ગમાં જ જેનો વાસ છે. મોશેએ જેમ અરણ્યમાં સર્પને ઊંચો કર્યો હતો તેમ માનવ પુત્રને પણ ઊંચે ચડાવવાની જરૂર છે, જેથી જેને એનામાં શ્રદ્ધા હોય તેને શાશ્વત જીવનની પ્રાપ્તિ થાય.